વેલકમ બેક. ગુજરાત મોડેલની દેશ વિદેશમાં ચર્ચા કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનો વિકાસ માત્ર શહેરી વિસ્તાર પૂરતો સીમિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અનેક ગામ એવા છે કે જ્યાં આજે પણ સારા રોડ રસ્તા નથી, અમુક અંતરિયાળ ગામ એવા છે જ્યાં પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. ત્યારે વાત કરીશું વલસાડના એક ગામની. આ ગામના લોકોને બ્રિજ ન હોવાના કારણે લાકડાનો જાતે બનાવેલ પુલ પરથી જીવના જોખમે અવરજવર કરવી પડે છે. જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ અંતરિયાળ જંગલના નથી. રસ્તો પસાર કરતા આ ગામના લોકો રોજ આ જ રીતે જોખમી રસ્તો પાર કરે છે. વલસાડથી 20 કિલોમીટર દૂર આવેલ કરદીવા અને માલવણ ગામના લોકો માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. લોકો આ રસ્તા પર જીવના જોખમે લાકડા અને વાંસમાંથી બનેલ પુલ પરથી પસાર થવા મજબૂર છે. જો આ રસ્તો ન વાપરે તો 5 કિલોમીટર ફરીને જવું પડે, જેથી ગામના વિદ્યાર્થીઓ સહિત ગામના 700 લોકો આ જ લાકડાના પુલ પરથી પસાર થાય છે. આ રસ્તાનો ઉપયોગ કરવાથી ગામના લોકોને સરળતા રહેશે, તેથી તેઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. જવા માટે બી તકલીફ પડે છે, રસ્તો બની જાય તો છોકરાને બી સારું પડે એમ. 10 મિનિટનો ફરક, ઘણો ફરક પડી જાય. અને અહીંયા સ્મશાન પણ નજીક જ છે, એટલે 8 કલાક જેવું થાય તો રસ્તો બની જાય તો સારું પડે. વલસાડના માલવણ ગામથી કરદીવા ફળિયાને જોડતો 800 મીટરનો રોડ 8 વર્ષ પહેલા પુરાણ કરી પાયો નખાયો હતો અને કામચલાઉ રોડ તૈયાર કરવામાં આવ્યો, જેના પરથી કરદીવા ફળિયામાં વસવાટ કરતા અંદાજિત 700 લોકો માલવણ ગામના લોકો અવરજવર કરતા. પરંતુ આ કામચલાઉ કાચા રસ્તાને વહીવટી તંત્ર દ્વારા પાકો રસ્તો ન બનાવાતા ચોમાસામાં આ રોડ ધોવાઈ ગયો હતો અને ઠેર ઠેર રોડ પર મોટા મોટા ભૂવાઓ અને ગાબડાઓ પડ્યા હતા. તેથી કંટાળીને લોકોએ લાકડાનો પુલ બનાવી જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. હમણાં તો જો તમે તમારી સામે જ છે કે લાકડા પાટિયાનો રસ્તો બનાવેલો છે, ખૂબ જ જોખમી છે. અહીંયાથી ઉપરથી આવવા જતામાં કોઈ જો પડી જાય મૂકે તો તેમને લાગે, અને ખૂબ જ દયાની હાલત છે પુલની પણ અને રસ્તાની પણ. છોકરાઓ ભણવા માટે કે આ તે માટે કામો અવારનવાર રહે છે, તેના માટે આ રસ્તો ખૂબ જ જરૂરી છે. તો એના માટે અવારનવાર સરકારશ્રીને રજૂઆત પણ કરેલી છે, પંચાયતમાંથી ઠરાવ પણ મૂક્યો છે, પણ હજુ સુધી એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી, દેખાતું નથી. અને આ રસ્તા માટે જરૂરી છે, એટલા માટે ગામજનોએ પોતાના હિસાબે આ જોવો તો આ રસ્તો લાકડાનો પુલ તરીકે બનાવ્યો છે. પણ એમાં પણ હજુ જ્યારે પાણીઓ ખાસું ભરાઈ જાય છે કે તકલીફો રહે છે ત્યારે આની અંદરથી જવું એટલે જીવને ખરેખર જોખમમાં મૂકીને જાય છે ગામજનો. કરદીવાથી માલવણને જોડતો પાકા રોડના અભાવને કારણે લોકોને માલવણ જવા માટે 5 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે હેરાન થઈ રહ્યા છે. મહિલા સરપંચે આ રસ્તા બાબતે અનેક રજૂઆતો કરી છે, આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને લોકો આ લાકડાના પુલ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પરંતુ તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા પર ધ્યાન આપતી નથી. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કરદીવા, વલસાડ.